હવે આગળ વાત કરીએ તો અજાણ્યા કોઈ સમૂહ દ્વારા મફત ગારાના ફોર્મ ભરીને મરવાપાત્ર પ્લોટની જાહેરાત કરતા કલેક્ટર કચેરીએ લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. મહેસાણા કલેક્ટર કચેરીએ મફત ગારા ફાળવણી માટેના ફોર્મ ભરવા આવતા થયો હોબારો. કલેક્ટર કચેરીએ અત્યાર સુધીમાં મફત ગારા માટેની અરજીઓ પ્રાપ્ત કરી અધિક કલેક્ટરના જણાવ્યા પ્રમાણે સરકારની આવી કોઈ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. કોઈ સમૂહ દ્વારા કરવામાં આવી રહેલી જાહેરાતને ધ્યાને આવતા પોલીસ તંત્રને એલર્ટ કરવામાં મહેસાણા જિલ્લામાંથી લોકો પૈસા ખર્ચીને મફત ગારાના ફોર્મ પ્રાપ્ત કર્યા. અંદાજે મહેસાણા શહેરમાંથી 150 લોકો બાળકો સાથે છેલ્લી તારીખની અફવાના કારણે ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફોર્મ ભરવાના 150-300 રૂપિયા લેવામાં આવ્યા. પંચાયત વિભાગ હેઠળની અરજીઓ છે, સ્કીમ છે. ગઈકાલે અને પરમ દિવસ બે દિવસથી આ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા આવા ફોર્મનો દુષ્પ્રચાર કરી અને અરજીઓ કરાવડાવવામાં આવે છે. ગઈકાલે અમારા ધ્યાનમાં આવ્યું એટલે અમે પોલીસ અને સંબંધિત અધિકારીઓને આ વિશે તપાસ કરવા માટે સૂચના આપી છે. આપણી પાસે સર અંદાજિત કેટલી આવી ફોર્મ્સ આવ્યા હશે? બે દિવસમાં 50-60 જેવા ફોર્મ આવ્યા છે. અને સર આમાં કોઈ વ્યક્તિ સંડોવણી કે એવું કંઈ આપણે ધ્યાનમાં આવ્યું છે ખરું? ના, એ પોલીસને તપાસ માટે સોંપી છે. ડુપ્લિકેટ ફોર્મ કહી શકાય સાહેબ? અરે ના, અરજીનો નમૂનો છે, ફોર્મ તો નથી પર્ટિક્યુલર, એ ખાલી એક અરજીના ફોર્મમાં કરેલું છે, કોઈ ફોર્મ કે એવું કંઈ નથી.